નમસ્કાર હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સુરતમાં વધી રહેલા ગુનાખોરી અને તેમાં પણ ગળપણ ચોરીને ધ્યાનમાં રાખીને પોલીસ ભૂતકાળમાં સંડોવેલા હોય અને પોલીસ પકડતી ભાગતા ફરતા હોય તેવા આરોપીને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે સુરતમાં રાંડેર અને ઉધના વિસ્તારમાં બે હજાર પંદરમાં ચોરીના ગુનામાં વોન્ટેડ એવા આરોપી ચોરી કરવાના ઈરાદે સુરતમાં આવી દુક્કડ પકડતો હોવાની વિગતના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ રાજ્ય આઠ વર્ષ બાદ આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં સતત વધી રહેલા જમવા માટે સુરત પોલીસે ભૂતકાળના ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓને પકડી પાડવામાં એક ખાસ અભિયાન ચાલુ કર્યું છે ભૂતકાળમાં અને ગુનામાં વોન્ટેડ હોય આરોપીઓને શોધ કોણે કરી અને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે સુરત ટાઈમને ટીમને જાણકારી મળી હતી કે રાધનપુર પોલીસ સ્ટેશન અને ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે હજાર પંદરમાં ચોરીની ઘટના બની હતી જેમાં આરોપીની ગાડીમાં આવી મકાનમાં પ્રવેશ કરીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા સુરત રાંદેર વિસ્તાર સ્ટેશનમાં અઢાર મે બે હજાર પંદરના રોજ ત્રણ જેટલા વ્યક્તિઓ ગાડીમાં આવીને ચોરીના અંજામ આપી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ આઠ ઓગસ્ટ બે હજાર પંદરના રોજ ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરીનો જે અંજામ આપ્યો હતો જોકે આ ગુનામાં આઝાદ સિંઘ અને બળદેવ બળદેવસિંહ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી મુખ્ય આરોપી સિંગર તરીકે રૂપસિંહ ઉર્ફે સિંધુ રાજુસિંહ ટાંક જે તે સમયે પોલીસ પકડમાં ન આવી ફરાર થઈ ગયા હતા પરંતુ કેટલાક દિવસ પહેલા મહારાષ્ટ્રના થાણી જિલ્લામાંથી સુરતના શહેરમાં આવી ચોરી કરી પરત જતો રહ્યો હતો ચોરી કરવાના ઈરાદે કેટલાક દિવસથી સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં ડુક્કર પકડવા રહેતો હતો તેવી વિગત પોલીસને મળી તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે ઘણા લાંબા સમયથી જે લોકો નાસ્તા ફરે છે તેમને પકડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે આ ડ્રાઈવને અસરકારક બનાવવા માટે મહેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી સરદ સિંઘલ સાહેબના હોય ક્રાઇમ ને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો અને ડે ટુ ડે મોનિટરિંગ કરી રહેલા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડે ટુ ડે વર્કઆઉટ કરતા હતા એ દરમિયાન પીએસઆઈ પઢિયાર સાહેબ અને એમની ટીમને એક સ્પષ્ટ અને એક ચોક્કસ બાતમી મળે છે કે બે સાત છેલ્લા સાત આઠ વર્ષથી ઘરફોડ ચોરી કરી અને ભાગી ગયેલ છે નાસ્તો ફરે છે આરોપી એનું નામ છે સિંગરૂસિંગ ઉર્ફે સિદ્ધુ ટાક એ હાલમાં સુરતમાં ડુક્કર પકડવા આવેલ છે બે ત્રણ દિવસથી તો એને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સથી એને પકડવા માટે એ લોકો કામે લાગે છે દરમિયાન એ લોકેટ થાય છે અને એમને પકડી પાડવામાં આવે છે ગુનાની હકીકત એવી છે કે બે હજાર પંદરની સાલમાં નવયુગ કોલેજની પાછળ ધવલ એપાર્ટમેન્ટ આવેલ છે ત્યાં આ કામના જે આરોપી છે સિંગરૂ સિંઘ આઝાદસિંઘ અને બળદેવસિંહ આ ત્રણ આરોપીઓ ટાવેરા લઈ અને ત્યાં ચોરી કરે છે અને આજુબાજુના બીજા બે ત્રણ જે બંધ ફ્લેટ હતા એમને પણ ટાર્ગેટ કરે છે તેમજ ઉધના વિસ્તારની અંદર હરિનગર છે એ વિસ્તારમાં પણ આ લોકો ફોર વ્હીલ ગાડી લઈ અને ત્યાં ચોરીને અંજામ આપે છે અંજામ આપી અને પછી ફરાર થઈ ગયેલું છે એમાં બે આરોપી અગાઉ પકડાઈ ગયેલ છે પણ આ જે સિંગરુ સિંગ છે ટાંક એ જે તે વખતે ત્યાંથી ભાગી જાય છે અને છેલ્લા સાત આઠ વર્ષથી અલગ અલગ સિટીમાં રહી પોતાની ઓળખ છુપાવી અને ફરાર હતો દરમિયાન હ્યુમન સોર્સથી એક માહિતી મળે છે કે બે ત્રણ દિવસથી એ સુરતમાં ડુક્કર પકડવા માટે આવેલ છે તેથી એને પકડી પાડવામાં આવે છે